नमो लोये सौहरिहंतानम नमो लोये सौदानम नमो लोये सौवायरियान नमो लोये सौजयानम नमो लोये सौ त्रिकालवती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवानयो मंगलम गौतमोऽयं मंगलम कुंकुमधारी उजेन्द्रम सुमंगलम नमः समर्पयामि स्वानुभूत्या चास्ति चित् स्वभावाय भवाय सर्वम् त्रिभाव निरुसंन्यासाय समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित स्वाध्याय चाले छे। एमा गाथा 236-77 अपने पूरी करी छे। ए गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचन ना लगभग बधा अंश पूरा कर्या छे। मात्र छेल्ली केटलीक वात छे ते तथा भावार्थ प्रवचन माथी दिवात लेवानी छे आज पहला लईए। प्रवचन रत्नाकर भाग 8 पारा नंबर 290 कहे छे के त्रीजी चारित्रनी वात छे। शुद्ध आत्मा चारित्रनो आश्रय छे कारण के छ जीवनी कायना सद्भावमां के असद्भावमां तेना एटले के शुद्ध आत्माना सद्भाव थी ज चारित्रनो सद्भाव छे। आ वात ने गुरुदेव समझावे छे के जुओ जेने मोक्षना कारणभूत चारित्र कहीए मोक्षना कारणभूत चारित्र गमे ते चारित्रनी वात अहीं नथी लेवी। एटले गुरुदेव कहे छे के जेने मोक्षना कारणभूत चारित्र कहीए तेनो आश्रय एक शुद्ध आत्मा ज छे छ जीवनी काय नहीं। अंदर शुद्ध चैतन्य रसकंद प्रभु आत्मा छे ते एकमा ज चरवू रमवू ठरवू रमणता करवी एनु नाम चारित्र छे। अत्यारे तो कोई लोको कहे छे के 28 मूळगुण पाळे ए शुभथी शुद्ध उपयोग थाय। अरे भाई ए 28 मूळगुण सहित जे स्वभाव छे एवं चारित्र छे एनाथी शुद्ध उपयोग न थाय। गुरुदेव कहे छे के ए मूळगुणना स्वभावनी रागनी दिशा तो पर तरफ छे अने आ चारित्रनी दिशा स्व तरफ छे। हवे पर तरफनी दिशाए जता स्व तरफनी दिशावाळी दशा केवी रीते थाय एटले के न ज थाय। रागमांथी वितरागता केम थाय रागमां दुःखमां रहेता अतींद्रिय सुख કેમ પ્રગટે। અતિન્દ્રિય સુખ તો અતિન્દ્રિય સુખનો સાગર ચિદાનંદ ગન પ્રભુ આત્મા એના એકના આશરે જ પ્રગટ થાય છે। પહેલા પંચ મહાવ્રત આદિ પાળે માટે પછી ચારિત્ર થશે એમ વાત નથી। જ્યારે એને ચારિત્ર થશે ત્યારે એક શુદ્ધ આત્માના જ આશરે થશે એમ નથી કે પહેલા સ્વભાવ હોય અને સ્વભાવ કરતા કરતા પછી એને चारित्र थाय एम नथी। एटले एवुं पण नथी के पहला पंच महाव्रत आदि पाळे माटे पछी थी एने शुद्ध चारित्र थाय एम बने ज नहीं। ज्यारे एने चारित्र थशे त्यारे एक शुद्ध आत्माना ज आश्रय थशे अर्थात शुद्ध आत्मानो आश्रय करशे त्यारे ज चारित्र थशे। विकराग जैन परमेश्वरे चारित्रनो धर्मनो आश्रय एक शुद्ध आत्माने ज कह्यो छे। આ છ કાયના જીવ એની રક્ષા એવું પાંચ મહાવ્રત રૂપ ચારિત્ર છે એ તો બધો સ્વભાવ છે વિકલ્પ છે પરંતુ જ્ઞાની મહાત્માને મુનિને જ્યારે શુદ્ધ ચારિત્ર હોય છે સ્વરૂપના આશ્રય શુદ્ધ ચારિત્ર હોય છે તો એ વખતે બહારમાં આવું ચારિત્ર હોય છે જેમાં પાંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય પણ એ કાંઈ ચારિત્ર નથી। એ તો ત્યાં એવું જ્ઞાન કરાયું છે કે જેને શુદ્ધ ચારિત્ર હોય એને બહારમાં આવું 28 મૂળ ગુણ સહિત લગ્ન દિગંબર પણ હોય છે એવું દ્રવ્યલિંગ હોય છે। આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે
છ જીવની કાયમી દયાનો વિકલ્પ હોય કે ન હોય, શુદ્ધ આત્માના સદભાવથી જ ચારિત્રનો સદભાવ છે. એટલે શું કે છ જીવની કાયની દયાનો વિકલ્પ અને પંચમહાવ્રત આદિનો વિકલ્પ એ કાંઈ વસ્તુ ચારિત્ર નથી. એ વિકલ્પ ન હોય, એવો વિકલ્પ ન હોય અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે ત્યારે એને ચારિત્ર થાય છે. એટલે એવો વિકલ્પ હોય કે ન હોય, ચારિત્ર તો પોતે પોતાના સ્વરૂપમાં જેટલા અંશે સ્થિરતા કરે છે એટલું જ ચારિત્ર છે. છ જીવની કાયની દયાનો વિકલ્પ હોય તો પણ ચારિત્ર તો સ્વના આશરે જે નિર્મળ પરિણતિ છે તે જ છે, શુદ્ધ આત્માના સદભાવથી જ, અર્થાત જેને શુદ્ધ આત્માનો આશ્રય છે તેને જ ચારિત્ર છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પારા નંબર 291, ગાથા 276-77, ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પર આશ્રય કોઈ દિવસ ત્રણ કાળમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય નહીં. પર આશ્રય ક્યારેય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય નહીં. પર આશ્રય પરિણમે એને કાળલબ્ધિ આદિ હોય નહીં. સ્વ આશ્રય જ દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે અને સ્વ આશ્રય પરિણમે એને જ કાળલબ્ધિ આદિ હોય છે. આવી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જો એમ છે તો કરવું શું, આમાં કરવાનું તો કાંઈ આવતું નથી. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, જે કરવું છે તે બધું અંદરમાં છે, અર્થાત શુદ્ધ ચૈતન્યમય પોતાની આત્મવસ્તુમાં ઢળવું ને તેમાં જ ઠરવું, બસ આ કરવું છે. આ સિવાય બીજું કરવું બધું મિથ્યા છે, સંસાર વધારવા માટે જ છે. આગળ 292 પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે જેના જ્ઞાનમાં શુદ્ધ આત્મા આવ્યો, દર્શનમાં શુદ્ધ આત્મા આવ્યો અને રમણતામાં શુદ્ધ આત્મા છે તેને શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર હોય છે. એટલે કે આત્માના આશ્રય આ ત્રણેય હોય છે. તેથી નિશ્ચયને વ્યવહારનો નિષેધક છે. સ્વના આશ્રય નિશ્ચય જે છે એ પર આશ્રયનો એટલે વ્યવહારનો નિષેધક છે. હવે નિશ્ચય જ્યાં વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિષિદ્ધ છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત તો રહેતી જ નથી. માટે શુદ્ધને ઉપાધ્યે કહ્યો છે, અર્થાત શુદ્ધ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા જ એક આશ્રય કરવા યોગ્ય છે એમ સમજવું. હવે આગળના કથન ની સૂચનાનું કાવ્ય કહે છે એટલે હવે પછી જે વાત આવવાની છે એની સૂચનાનો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 174, રાગાદયો બંધ નિદાન મુક્તાસ્તે શુદ્ધ ચિન્ માત્રમહો તિરિક્તા આત્મા પરો વા કિમ તન્નિમિત્તમિતિ પ્રણનાહ પુનર્વેવમાહુ. કળશ 174ના અર્થમાં કહે છે કે રાગ આદિકને બંધના કારણ કયા અને વળી તેમને શુદ્ધ ચૈતન્ય માત્ર જ્યોતિથી અર્થાંત આત્માથી ભિન્ન કયા. રાગાદય બંધ નિદાનમ ઉક્તા તે શુદ્ધ ચિન્હ માત્ર મહ અતિરિક્તા. રાગ આદિકને બંધના કારણ કયા અને વળી તેમને એટલે રાગાદિકને શુદ્ધ ચૈતન્ય માત્ર જ્યોતિથી એટલે કે આત્માથી ભિન્ન કયા. ત્યારે તે રાગાદિકનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ,
तद निमित्तम किमु आत्मा वा पर एवा शिष्यना प्रश्नथी प्रेरित थया थका आचार्य भगवान फरीने आम कहे छे करी अने ए प्रश्नना उत्तर रूपे गाथा 278 कुनकुंदाचार्य भगवान कहे छे कहे कि रागादिकने बंधना कारण कया अने वळी तेमने शुद्ध चैतन्य मात्र ज्योति थी अर्थात आत्मा थी भिन्न कया त्यारे ते रागादिक नु निमित्त आत्मा छे के बीजू कोई इति प्रणुन्नाहा पुनः एवं आहु एवा प्रश्न थी प्रेरित थया थका आचार्य भगवान फरीने आम कहे छे। आमा तो शिष्य नो प्रश्न आप्यो छे अमृतचंद्र आचार्य भगवाने आ 278 गाथानी पहला आ प्रश्न मुक्यो छे जेथी आपणने स्पष्ट थाय के 278मी गाथा मां शुं वात आववानी छे अने ए वातने गुरुदेव समजावता कहे छे प्रवचन रत्नाकर भाग 8मो पानो नंबर 292 पर कलश 174 श्लोकार्थ उपरनुं प्रवचन એમાં કહે છે કે જો શું પ્રશ્ન છે એ સમજાય છે કાંઈ કે આ જે રાગ છે વ્યવહારનો એને ભગવાન આપે બંધનું કારણ કહ્યું આ આચારંગ આદિનું જ્ઞાન દેવ ગુરુ શાસ્ત્રની તથા નવ પદાર્થોની શ્રદ્ધા અને 6 જીવની કાયમી દયાનો વિકલ્પ ઇત્યાદિ બધા બંધનું કારણ છે એમ આપે કહ્યું અને વળી આપ કહો છો રાગ આત્માથી ભિન્ન છે રાગ આત્માનો છે નહીં તો પછી એને આત્માને બંધ સી રીતે થાય રાગ આદિકને શુદ્ધ ચૈતન્ય માત્ર જ્યોતિથી શુદ્ધ આત્માથી ભિન્ન કહો છો ત્યારે રાગાદિકનું નિમિત્ત અર્થાંત કારણ કોણ છે આત્માના રાગાદિક છે નહીં અને રાગથી બંધન થાય ત્યારે એ રાગનું કારણ કોણ રાગાદિકને આત્માના કયા નહીં અને રાગથી બંધન થાય તો પછી રાગાદિકનું કારણ શું રાગાદિકને બંધનું કારણ કયું અને એ આત્માથી એ રાગાદિક જુદા છે અને વળી એમ પણ કહ્યું કે આત્માના એ રાગાદિક છે નહીં અને રાગથી બંધન થાય ત્યારે એ રાગનું કારણ શું એ રાગનું કારણ કોણ છે શું એનું અર્થાત શુભાશુભ રાગનું કારણ આત્મા છે કે બીજું કોઈ શિષ્યનો આવો પ્રશ્ન છે રાગનું કારણ કોણ છે આત્મા છે કે બીજું કોઈ છે અને એ પ્રશ્નના ઉત્તર રૂપે આ ગાથા 278 અને 279 બે ગાથા છે બે ગાથા સાથે કહેવામાં આવી છે તો કુનકુંદાચાર્ય ભગવાનની ગાથા 278 279 આપણે લઈએ યથા સ્ફટિકમણી શુદ્ધો ન સ્વયં પરિણમતિ રાગાથી રજ્જતિ નસ્તુ સ एवं ज्ञानी शुद्धो न स्वयं परिणमते रागादि रज्जति निस्तु स रागादि भी दोषो गुजराती में गाथा छे जेम स्फटिक मणि छे शुद्ध रक्त रूपे स्वयं नहीं परिणमे पण अन्य जे रक्तादि द्रव्यो તે વડે રાતો બને તેમ જ્ઞાની પણ છે શુદ્ધ રાગ રૂપે સ્વયં નહીં પરિણમે પણ અન્ય જે રાગાદી દોષો તે વડે રાગી બને 278માં દ્રષ્ટાંત સ્ફટિકનું લીધું અને એ ઉપરથી 279માં જ્ઞાનીની વાત સમજાવી છે તો ગાથાનો અર્થ આપણે લઈએ ગાથાના અર્થમાં કહે છે
કે જેમ સ્ફટિક મણી શુદ્ધ હોવાથી રાગાદી રૂપે પ્રકાશ આદિ રૂપે, રાગાદિ રૂપે એટલે એને માટે અહીંયા લાલ કે લીલો કે એવો રંગ રૂપે થવું, એ રતાશ આદિ રૂપે થવું એને રાગાદિ રૂપે થયું છે. કે એ સ્ફટિક મણી શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે રતાશ આદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. યથા સ્ફટિક મણી હિ શુદ્ધ રાગાદિ સ્વયં ન પરિણમતી, પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત આદિ કરાય છે. તો અન્ય રક્તાદિભિ દ્રવ્યૈ સ રજ્જતે રાત એવમ, તેમ જ્ઞાની, જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. જ્ઞાની શુદ્ધ રાગાદિ સ્વયં ન પરિણમતે, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી આદિ કરાય છે. પરંતુ અન્ય રાગાદિભિ દોષૈ સ રજ્જતે, જેમ સ્ફટિક મણી શુદ્ધ હોવાથી રાગાદિ એટલે કે એની સ્ફટિકપણાની જે નિર્મળતા છે એમાં લાલ થવું કે લીલા થવું, એવા લાલ લીલા થવા રૂપે રતાશ આદિ રૂપે કે પીળાશ આદિ રૂપે એ પોતે પોતાની મેળે પરિણમતો નથી. પોતે તો સ્ફટિક છે એટલે એ તો નિર્મળપણે પરિણમે છે, પરંતુ એ કંઈ લાલ કે લીલો પોતાની મેળે થતો નથી. પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે એટલે કે લાલ લીલા જે દ્રવ્યો છે એ એની સમીપમાં આવે છે, તો તે વડે એ રક્ત આદિ કરાય છે એટલે એમાં એની જાય પડે છે, તો એ એવો લાલ લીલો દેખાય છે, લાલ લીલો થાય છે. એની નજીકમાં એવા લાલ લીલા પદાર્થ આવે છે તો એ એવો લાલ લીલો કરાય છે, થાય છે. તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. રાગાદિ રૂપે આત્મા પોતે શુદ્ધ છે તેથી પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી આદિ કરાય છે. ટીકામાં અમૃતદ્રાચાર્ય ભગવાને વિસ્તાર કર્યો છે, એ છે કે જેવી રીતે ખરેખર કેવળ એકલો સ્ફટિક મણી પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પોતાને શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી, અર્થાત પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેળે રાગાદિ રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિ ભાવને પામતું હોવાથી સ્ફટિક મણીને રાગાદિનું નિમિત્ત થાય છે, એવા પરદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો થકો જ રાગાદિ રૂપે પરિણમાવાય છે. પોતે તો સ્ફટિક નિર્મળ છે એટલે પોતે જ્યારે સ્ફટિક મણી પોતે એકલો છે તો પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પણ પોતે એવા લાલાશ કે લીલાશ કે પીળાશ આદિ રૂપે થતો નથી, એટલે કે પોતાની મેળે એવા ભાવ રૂપે થતો નથી, લાલાશ લીલાશ ના ભાવ રૂપે થતો નથી, પરંતુ જે પોતાની મેળે જે એવા લાલ લીલા રંગનું છે, એવા પરિણમન વાળું છે એવું પરદ્રવ્ય, એ પરદ્રવ્ય વડે, એ પરદ્રવ્ય વડે એ સ્ફટિક પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થઈને એવા લાલ લીલા રૂપે પરિણમાવાય છે.
એટલે એનું નિમિત્ત પામીને સ્ફટિક મણી એ એવા રંગનો દેખાય છે, એવા રંગનો થાય છે. પેલું બીજું દ્રવ્ય છે એ તો પોતે પોતાની મેળે લાલ છે, સ્ફટિક કઈ લાલ રંગનો નથી. સ્ફટિક તો નિર્મળ છે, એ તો સ્વચ્છ છે, એમાં કોઈ રંગ નથી. એની પાસે પેલું લાલ રંગનું કંઈ પણ, લાલ રંગનું ફૂલ છે કે લાલ રંગનું કપડું છે, કોઈ પણ લાલ રંગનું દ્રવ્ય એની સમીપમાં આવે છે તો એની જાય સ્ફટિકમાં પડે છે તો સ્ફટિક લાલ દેખાય છે. એટલે સ્ફટિકનું પરિણમન લાલ એ પેલા લાલ રંગના પદાર્થના નિમિત્તે થાય છે. પોતે તો નિર્મળ છે એટલે જ્યારે એ એકલો છે એને એવું નિમિત્ત નથી, કોઈનું નિમિત્ત નથી, ત્યારે તો એ પોતે ભલે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પણ પોતે પોતાના શુદ્ધ સ્વભાવ નિર્મળતાને લીધે એ એવો સ્વચ્છ છે. પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત નથી ત્યારે એવો સ્વચ્છ છે. એ જ્યારે એવા લાલ કે લીલા રંગના પદાર્થની સમીપમાં આવે છે ત્યારે એના નિમિત્તે, એ લાલ પદાર્થના નિમિત્તે એ પોતે એવો લાલ રંગનો પરિણમે છે. એટલે એ પેલા બીજા અન્ય પદાર્થના નિમિત્તે એવો થાય છે. તેવી રીતે ખરેખર કેવળ એકલો આત્મા પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પોતાને શુદ્ધ સ્વભાવ ભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી, અર્થાત પોતે પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી. એક વાત તો એ, પોતે પરિણમન સ્વભાવી છે છતાં પણ પોતે શુદ્ધ સ્વભાવ ભાવપણાને લીધે એ પોતે રાગાદિનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેળે રાગાદિ રૂપે પરિણમતો નથી. પરંતુ જે પોતાની મેળે રાગાદિ ભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે, એવા પરદ્રવ્ય વડે જ એ આત્મા રાગાદિ રૂપે પરિણમાવાય છે. અને ખાસ કરીને ક્યારે, કે જ્યારે એ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થાય છે ત્યારે. આવો વસ્તુનો સ્વભાવ છે. પોતે તો એકલો છે તો પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવપણાને લીધે પોતાનું પરિણમન તો શુદ્ધ જ છે, એટલે એમ એ રાગાદિરૂપ પોતે જાતે તો થતો જ નથી, પરંતુ એ પેલા પરદ્રવ્ય, એ પરદ્રવ્ય કેવું છે, કે પરદ્રવ્ય છે એ રાગાદિ ભાવને પામતું હોવાથી, પોતાની મેળે જ રાગાદિ ભાવને પામતું હોવાથી એવા એ પરદ્રવ્યના નિમિત્તને લીધે આ જીવ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થઈને રાગાદિ રૂપે પરિણમાવાય છે. આવો વસ્તુનો સ્વભાવ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સ્ફટિક મણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે, તે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ કે લીલાશ કે પીળાશ રૂપે પરિણમતો નથી, પરંતુ એવા રંગરૂપે, લાલ લીલા આદિ રંગરૂપે પરદ્રવ્યના નિમિત્ત, એટલે એ લાલ કે લીલા રંગના પરદ્રવ્ય છે તો એના નિમિત્તે એ પદાર્થ કેવા છે, કે સ્વયં લાલાશ આદિ રૂપે પરિણમે છે એવા એ પર પદાર્થો છે. પોતે લાલ જ છે. અહીંયા સ્ફટિક પોતે સ્વયં લાલ નથી કે લીલો નથી, એ રંગ વિનાનો છે. જ્યારે પેલો બીજો પદાર્થ છે એ તો પોતે સ્વયં એવો રંગવાળો છે, એ લાલ કે લીલા રંગનો છે, એ પોતે સ્વયં છે. એવા પરદ્રવ્યના નિમિત્તે આ સ્ફટિક લાલાશ આદિ રૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે, તે પરિણમન સ્વભાવવાળો છે, છતાં પણ એકલો પોતાની મેળે રાગાદિ રૂપે પરિણમતો નથી. ભગવાન આત્માનું પરિણમન તો શુદ્ધ જ છે,
परंतु रागादि रूप पर द्रव्यना निमित्ते अर्थात स्वयं रागादि रूपे परिणमता एवा पर द्रव्यना निमित्ते ये आत्मा रागादि रूपे परिणमे छे आवो वस्तुनो ज स्वभाव छे तेमा अन्य कोई तर्क ने अवकाश नथी। मूल स्वरूप तो शुद्ध ज छे परिणमन छे छतां पोते पोतानी मेळे एकलो ए रागादि रूप थतो नथी। पण ए रागादि रूप जे परद्रव्य छे एना निमित्ते ए रागादि रूपे परिणमे छे। हवे जो आमा निमित्ते ए परिणमे छे एटले काई निमित्ते अने रागादि रूप परिणमावी दे छे एवो तो काई अर्थ नथी। ए तो निमित्त छे अने निमित्त तो काई द्रव्यमां करतुं नथी, निमित्त द्रव्यमां काई करतुं नथी। એટલે ખરેખર જોવા જઈએ તો એ વખતની એની એવી યોગ્યતા છે કે જેથી એ રાગાદિરૂપ પરિણમે છે અને એમાં સામે નિમિત્ત જે છે એ એવા પરદ્રવ્યનું નિમિત્ત છે જેને કારણે એ રાગાદિ રૂપે પરિણમે છે। આ વાતનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે અને આ વાત મોટા મોટા પંડિતોને પણ પહેલા સમજાઈ ન હતી। आत्मा पोते पोतानी योग्यता थी ज विकारी भावे विभाव भावे रागादि भावे शुभ अशुभ भावे परिणमे छे। पेलू तो निमित्त छे ए कर्मना उदय आव्या एना निमित्ते रागादि रूप थाय छे ए वात बराबर छे, पण निमित्त खरेखर काई करतुं नथी। निमित्त खरेखर काई करतुं नथी केम के निमित्त कयुं एटले एमां एक वात तो स्पष्ट थई गई के ए काई करतुं नथी। કર્મના ઉદયના નિમિત્તે આ જીવ રાગાદિ રૂપ થાય છે તો એ જીવની તે સમયની તે વખતની એની એવી યોગ્યતા છે એટલે એમ થાય છે। એના સ્વભાવમાં એવું કાંઈ નથી કે જેથી એ રાગાદિ રૂપે થાય। પોતે સ્વભાવથી તો નિર્મળ છે, શુદ્ધ છે, એનું પરિણમન શુદ્ધ થઈ રહ્યું છે। પણ જ્યારે એ એવા કર્મના ઉદયો જે પરદ્રવ્ય છે એના નિમિત્તે રાગાદિ રૂપે પરિણમે છે તો એ વખતે પણ એ કર્મના ઉદયો એને કાંઈ એવી રીતે પરિણમાવે છે એમ નથી। એ નિમિત્ત છે અને એવું નિમિત્ત જ્યારે એ જીવ રાગાદિ રૂપે થાય ત્યારે છે એટલું અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આ નિમિત્ત હતું, આ નિમિત્તને કારણે જીવ રાગાદિ રૂપે પરિણમે। પણ ખરેખર તો જીવ જ્યારે રાગાદિ રૂપ થાય છે ત્યારે એની એ સમયની એવી યોગ્યતા છે અને સામે એવું જ નિમિત્ત છે, આવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને વસ્તુનો સ્વભાવ એવો છે। કેમ કે ભગવાન આત્માનું સ્વભાવ ભાવે પરિણમવું અને વિભાવ ભાવે પરિણમવું બંને છે। વિભાવ ભાવે પરિણમવું એ એની ક્ષણિક યોગ્યતા છે, એનો મૂળ સ્વભાવ નથી, એના ગુણને કારણે એવું થતું નથી। અને એવી યોગ્યતા ત્યારે થાય છે કે જ્યારે એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે ત્યારે એ વખતે એને એવી યોગ્યતા હોય છે। એ વખતના ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહેવાય, એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે એટલે એની એવી યોગ્યતા છે, માટે એ રાગાદિ રૂપે પરિણમે છે અને એ વખતે કર્મના ઉદય એમાં નિમિત્ત કારણ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે। આ વાત બરાબર જાણતા ન હોય એટલે પછી ગમે તેમ એના અર્થ કરે કે જુઓ પરના નિમિત્તથી થાય છે કે નથી થતું, આવો પણ અર્થ કરે। અને આ બધી વાતને ગુરુદેવે સરસ રીતે સમજાવી છે તો આપણે આ ગાથા 278-279 ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીનું પ્રવચન છે તેમાંથી કેટલાક અંશ લઈએ। પાના નંબર 295 પ્રવચન રત્નાકર ભાગ 8 ગાથા 278-279 ટીકા ઉપરનું પ્રવચન, એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે એ સ્ફટિકમણિ ખરેખર એકલો હોય, બીજાના સંગમાં ન હોય અર્થાત બીજાના સંબંધમાં ન હોય તો પોતે પોતાની મેળે રાગાદિ રૂપે અર્થાત લાલાશ આદિ રૂપે પરિણમતો નથી,
પણ જેવો સ્વભાવ છે તેવો સફેદ ઉજ્જવળ જ પરિણમે છે. પલટવું એ એનો સ્વભાવ છે, એટલે કે પરિણમન એનો સ્વભાવ છે. પરિણમન સ્વભાવ વાળો હોવાથી પ્રતિ સમય પર્યાયપણે તે બદલે છે, પલટે છે. પર્યાયપણે એ બદલે છે, પલટે છે, પણ એને ત્રિકાળી શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી એકલો પોતાની મેળે તે રાગાદી રૂપે એટલે કે લાલાશ આદિ રૂપે પરિણમતો નથી. પલટવું એ એનો સ્વભાવ છે, પરિણમન સ્વભાવ વાળો હોવાથી એ પ્રતિ સમયે એ પર્યાયપણે તે બદલે છે, પર્યાયપણે બદલે છે, પણ મૂળ દ્રવ્યમાં કાંઈ ફેર પડતો નથી. એટલે જ્યારે એવું લાલ લીલા પદાર્થનું નિમિત્ત છે તો એવો એ લાલ લીલો પરિણમતો દેખાય છે, પરંતુ પોતે એકલો તો શુદ્ધ ઉજ્જવલ પરિણમે છે. એ વાતને અહીંયા પૂરતી વધારે આગળ સમજાવે છે છેલ્લા પેરેગ્રાફમાં, કે પરંતુ જે પોતાની મેળે રાગાદી ભાવને પામતું હોવાથી સ્ફટિક મણીને રાગાદીનું નિમિત્ત થાય છે, એવા પરદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો તકો જ રાગાદી રૂપ પરિણમાવાય છે. જો 296 પાના પર કહે છે કે એક નિર્મળ જેનો સ્વભાવ છે તેવો સ્ફટિક મણી એકલો પોતાની મેળે રાતા લીલા રૂપે થતો નથી, પરંતુ પરદ્રવ્યના લાલ પીળા ફૂલના સંગે એમાં લાલ પીળી જાય થાય છે. જો એમાં લાલ પીળી જાય જે થાય છે તે એની વર્તમાન દશાની યોગ્યતા છે. જે જાય પડી સ્ફટિકમણીમાં એની વર્તમાન દશાની યોગ્યતા છે, પણ લાલ લીલા ફૂલને કારણે એ થઈ છે એમ નથી. એ તો નિમિત્તનું કથન છે કે એ એવા લાલ લીલા ફૂલના કારણે એ લાલ લીલો દેખાય છે કે લાલ લીલો પરિણમે છે. લાલ લીલા કે પીળા ફૂલથી જ જો એ જાય થતી હોય તો પછી લાકડામાં પણ થવી જોઈએ. અહીંયા ગુરુદેવે તર્કથી વાતને સમજાવી છે કે જે પદાર્થ લાલ કે પીળો કે લીલો છે એ પદાર્થ દ્વારા જો ખરેખર સ્ફટિકનું પરિણમન એવા રંગનું થતું હોય તો એ પદાર્થ દ્વારા એવા લાલ લીલા રંગરૂપ પરિણમન લાકડામાં પણ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. કેમ કે એ લાકડાની કાંઈ એવી યોગ્યતા નથી કે એની સમીપમાં આવેલા લાલ લીલા રંગના પદાર્થના નિમિત્તે એ લાકડું લાલ લીલું દેખાય એવું કંઈ થતું નથી. પણ સ્ફટિકમણીમાં એવી યોગ્યતા છે, સ્ફટિકમણીમાં એવા લાલ લીલી જાય પડી અને એવા પરિણમન દેખાય છે એની યોગ્યતા પર્યાયની અંદર છે. એ દ્રવ્ય તરીકે તો શુદ્ધ નિર્મળ જ છે, સ્ફટિક દ્રવ્ય તરીકે તો નિર્મળ છે, પણ એની પર્યાયમાં યોગ્યતા છે. સ્ફટિકમણીમાં એ વખતની એ પર્યાયમાં એવી યોગ્યતા છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પરદ્રવ્ય વડે જ રાગાદી રૂપે પરિણમાવાય છે એમ લખ્યું છે ને, પરદ્રવ્ય વડે જ રાગાદી રૂપે પરિણમાવાય છે એમ લખ્યું છે ને, તે શું એનું શું? ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો નિમિત્તની ભાષા છે, નિમિત્તની ભાષા છે. પોતે પોતાની વર્તમાન યોગ્યતાથી પરદ્રવ્યના નિમિત્તે પરદ્રવ્યના સંગે લાલાસાદી રૂપ પરિણમે છે, તો પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ નિમિત્તથી કહેવાય છે. બાકી નિમિત્તે એટલે પેલા પરદ્રવ્ય એમાં કાંઈ વિલક્ષણતા ઉત્પન્ન કરી છે એમ નથી. પેલા પરદ્રવ્ય જે નિમિત્ત બન્યું છે એણે ખરેખર એમાં સ્ફટિકમણીમાં કંઈ લાલાશ ઉત્પન્ન કરી છે એવું નથી. એ તો સ્ફટિકની પર્યાયમાં એવી યોગ્યતા છે એટલે એનું એવું પર્યાયમાં ક્ષણિક પરિણમન થાય છે, તેથી કાંઈ
સ્ફટિકના દ્રવ્યમાં તો ફેરફાર થતો નથી, પણ જ્યારે એવી નિમિત્તની વાત કહેવામાં આવે ત્યારે શબ્દમાં આવી રીતે લખવામાં આવ્યું હોય કે પરદ્રવ્ય વડે જ રાગાદી રૂપે પરિણમાય છે. આ તો દ્રષ્ટાંત થયું. હવે તેને આત્મામાં ઉતારે છે. આગળ કહે છે કે તેવી રીતે ખરેખર એકલો આત્મા, કેવળ એટલે એકલો આત્મા પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પોતાને શુદ્ધ સ્વભાવ ભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી પોતાની મેળે રાગાદી રૂપે પરિણમતો નથી. એ વાતને આગળ સમજાવી છે કે જુઓ શું કહે છે કે એકલો આત્મા શુદ્ધ ચૈતન્ય ગણ પ્રભુ પોતાની મેળે રાગાદી રૂપે પરિણમતો નથી. કેમ? કેમ કે પોતાને ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું કારણપણું નથી. પોતાને ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવ ભાવ છે ને એનો, એટલે એવા સ્વભાવપણાને લીધે, જ્ઞાયક સ્વભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું કારણપણું નથી. આત્મા પોતે પર્યાય રૂપથી બદલવાના સ્વભાવવાળો હોવા છતાં શુદ્ધ પવિત્ર સ્વભાવપણાને લીધે તેને રાગાદી વિકારનું કારણપણું નહીં હોવાથી એકલો પોતાની મેળે રાગાદી વિકારપણે પરિણમતો નથી. આ સિદ્ધાંતની વાત કરી દીધી. પર્યાયમાં બદલવાનું થાય છે, પર્યાયનું જે બદલવું થાય છે એ પર્યાયના બદલવાના સ્વભાવવાળો એ છે, છતાં પણ જ્યાં સુધી પોતે પોતાનામાં રહ્યો છે ત્યાં સુધી, એટલે કે સ્વભાવથી ચ્યુત નથી થયો ત્યાં સુધી એ પોતે પોતાના સ્વભાવપણાને લીધે એ રાગાદી વિકાર રૂપે પરિણમતો નથી. એ એકલો એમ રાગાદી વિકાર રૂપે પરિણમતો નથી. એટલે કે છે કે એવો એ પોતે એકલો પોતાની મેળે રાગાદી વિકારપણે પરિણમતો નથી, કેમ કે એને શુદ્ધ પવિત્ર સ્વભાવપણું છે, પોતાનો શુદ્ધ સ્વભાવ છે. ભલે પર્યાય એ બદલાવાનો સ્વભાવ એનો હોવા છતાં પણ શુદ્ધ પવિત્ર સ્વભાવપણાને લીધે તેને રાગાદી વિકારનું કારણપણું નહીં હોવાથી એકલો પોતાની મેળે રાગાદી વિકારપણે પરિણમતો નથી. આથી કેટલાક પંડિતો કહે છે કે નિમિત્તથી થાય, આ પોતાની મેળે કહ્યું ને કે પોતાની મેળે રાગાદી વિકારપણે પરિણમતો નથી એટલે એ વિકાર રૂપે પરિણમ્યો, તો એ નિમિત્તથી થાય એમ કેટલાક પંડિતો પછી એનો અર્થ એમ કરે છે. એવું જ લાગે, વાંચતા હોઈએ ત્યારે આપણને એમ જ લાગે હા પોતાની મેળે નથી થતો પણ નિમિત્તથી થાય છે, એટલે નિમિત્ત કરતા થઈ અને પેલાને રાગાદી ભાવે પરિણામ આવે છે. એવો ઉલટો વિપરીત ઊંધો અર્થ કરે છે. અને એવો ઊંધો અર્થ તો પંડિતો ગુરુદેવે આ બધી સ્પષ્ટતાઓ કરી એ પહેલા કરતા જ હતા, એમ જ માનતા હતા. ત્યારે ગુરુદેવે આવો શંખનાદ કર્યો કે ના, એના પરિણામ એની પોતાની યોગ્યતાને કારણે થાય છે, એમાં બીજો કોઈ કાંઈ કરાવી દેતો નથી. આ વાત કરી ત્યારે કેટલાક લોકોને તો મોટો ઝટકો લાગી ગયો કે કર્મ કરાવતું નથી પણ પોતાની મેળે જ થાય છે. અને પછી તો પંચાસ્તિકાયની 62ની ગાથાનો આધાર લઈને ખૂબ સમજાવ્યું. પણ એ વાત ગુરુદેવે જ્યારે ટંકાર કરીને કરી ત્યારે તો હાહાકાર મચી ગયો, ભલભલા પંડિતોના પાણી ઉતરી ગયા. અહીંયા કહે છે કે ભાઈ, નિમિત્ત બીજી ચીજ છે ખરી, નિમિત્ત બીજી ચીજ હોય છે ખરી, પણ નિમિત્ત પરમા કાંઈ કરે છે એમ નથી. જેમ પાણી ટાણાનું ઊણું થાય છે એમાં અગ્નિ નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ઊણું કર્યું છે એમ નથી. આ વાત બધાને બેસતી નથી. જેને આ વાત બેસી ગઈ છે એને તો શાંતિ છે, એને તો નિમિત્તનું મહાત્મ્ય ચાલી ગયું છે, નિમિત્તને નિમિત્ત તરીકે જ જાણે છે. પણ જેને આ વાત નથી બેઠી એને હજી
નિમિત્તમાં કર્તાપણું દેખાય છે, નિમિત્તની મહત્તા દેખાય છે, નિમિત્ત જ જાણે કે બધું કરે છે, એટલે પછી કર્મના ઉદય આવે એટલે બધું થાય છે, એમ જ એ તો માને છે. ભલા ભગવાન કર્મના ઉદય કર્મના ઉદયમાં રહ્યા, એને તારે શું અત્યારે વર્તમાન તારો છે એ તો સમજ. વર્તમાનમાં એ કર્મના ઉદયનું લક્ષ્ય કરવું કે ન કરવું એ માટે તું સ્વતંત્ર છો, પછી ક્યાં કર્મના ઉદયો તને કઈ કરાવે છે? એ સમયે કર્મના ઉદયો ખરેખર કાંઈ કરાવતા નથી. જો એ એવા વિકારી ભાવે થાય તો એમ કહેવાય કે કર્મના ઉદય છે, નિમિત્ત છે. પણ પોતે જાગૃતિ રાખે, પોતે પુરુષાર્થ પૂર્વક વર્તે. જો આપણે પુરુષાર્થની વ્યાખ્યા કરી છે ને કે સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ, તો સત્યનો સ્વીકાર કરે કે આ નિમિત્ત ખરેખર પર છે, જુદા છે, અને હું એનાથી જુદો ભગવાન આત્મા છું, એમ બરાબર સત્યનો સ્વીકાર કરે. અને જ્યારે એવો પ્રસંગ આવે, કર્મના ઉદય આવે, ત્યારે એ વખતે જાગૃતિ રાખે કે ના, એ કર્મના ઉદયો મારાથી જુદા છે, ભિન્ન છે, તો પછી એ કર્મના ઉદયોનું લક્ષ્ય થતું નથી. અને એમ થતાં એ પોતે વિભાવ ભાવે, વિકારી ભાવે થતો નથી. આનું નામ તો પુરુષાર્થ છે. પુરુષાર્થમાં સત્યનો સ્વીકાર કરવો, અને જ્યારે સમય આવે ત્યારે એવી સત્યના સ્વીકારની જાગૃતિ દર્શાવવી, પછી એ વખતે એવી જાગૃતિ દર્શાવે નહીં અને માત્ર સ્વાધ્યાય વખતે જ સત્યનો સ્વીકાર કરે, બાકીના બધા વખતે સત્યનો સ્વીકાર બાજુ પર રાખી દે, તો પછી વાત નહીં બને. એનું નામ પુરુષાર્થ નથી. સાધક જીવે પુરુષાર્થ કઈ રીતે કરવાનો છે? પોતે સત્યનો સ્વીકાર તો કરે છે, દ્રવ્યસુત દ્વારા અભ્યાસ કરીને જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય આવ્યું છે એનો સ્વીકાર કરે, સ્વાધ્યાય વખતે તો હા પાડે કે હા બરાબર છે, જીવ અને શરીર જુદા એમ બરાબર હા પાડે. પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે ત્યારે પછી એમ નથી સમજતો, ત્યારે તો જીવ અને શરીર બંનેને એક રૂપ માને છે. એટલે જાગૃતિ મહત્વની છે. સત્યના સ્વીકારની સાથે જાગૃતિ હોય એને પુરુષાર્થ કહેવાય. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ, ગુરુદેવે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે એની, કે પાણી ગરમ થાય છે તો એમાં અગ્નિ નિમિત્ત છે. જો નિમિત્ત છે, નિમિત્ત છે એટલે અગ્નિ તો જુદો પદાર્થ છે અને પાણી જુદો પદાર્થ છે. એ અગ્નિના નિમિત્તે પાણી ગરમ થાય છે, પણ અગ્નિએ પાણી ઊનું કર્યું છે, ગરમ કર્યું છે એમ નથી. પાણી ગરમ થવાની પોતાની લાયકાતથી ગરમ થયું છે, અને ત્યારે એ અગ્નિ એમાં નિમિત્ત છે. એ વખતની પાણીની યોગ્યતા ગરમ થવાની હતી એટલે એ ગરમ થયું છે, અને ત્યારે એ વખતે ઉચિત નિમિત્ત અગ્નિ છે. આટલી વાત છે. એવી જ રીતે શુદ્ધ આત્માની વાત કરતા ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્માના આશ્રય થતા દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા, એમાં વ્યવહારનો રાગ નિમિત્ત હોય છે, પણ એ નિમિત્તે રાગે અહીં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કર્યા છે એમ નથી. એટલે કે જ્યારે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જ્યારે થાય ત્યારે બારમાં એવું નિમિત્ત હોય છે, શુભ ભાવનું નિમિત્ત હોય છે, પણ એ શુભ ભાવ દ્વારા એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નિશ્ચયથી થયા છે એમ નથી. અગ્નિએ પાણી ઊણું કર્યું નથી, તેવી રીતે વ્યવહાર દ્વારા નિશ્ચય થતો નથી. આ વાત પંડિતોની સમજમાં પણ નથી આવી, એટલે પંડિતો એમ માને કે નિમિત્તથી થાય. એટલે આ ગાથા ચાલતી હોય ત્યારે પંડિતો એવો અર્થ કરે છે કે એકલો આત્મા તો પોતે રાગાદિ ભાવે નથી પરિણમતો, પણ પેલા નિમિત્તથી થાય એટલે નિમિત્ત કરે છે, નિમિત્તને કારણે એ રાગાદિ ભાવે થાય છે, એટલે એમાં નિમિત્ત કંઈક કરે છે. ગુરુદેવે કહ્યું ના, એ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્તો માત્ર ત્યાં ઉપસ્થિત છે એટલું જ, બાકી એ વખતની એ જીવની જ એવી યોગ્યતા છે જેથી એ રાગાદિ ભાવે થાય છે. બહુ સમજવાની વાત છે, થોડી સૂક્ષ્મ વાત છે, પણ બેસી જાય એવી વાત છે. આગળ અહીંયા 297માં પાના ઉપર કહે છે કે અહીં કહે છે, ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ગણ પ્રભુ
पोते राग द्वेष आदि विकारी भावनुं निमित्त कारण नहीं होवाथी एकलो पोतानी मेळे रागादि विकार रूपे परिणमतो नथी। हवे कहे छे परंतु जे पोतानी मेळे रागादि भावने पामतु होवाथी आत्माने रागादिनु निमित्त थाय छे एवा परद्रव्य वडे ज शुद्ध स्वभाव थी च्युत थतो थको शुद्ध स्वभाव थी च्युत थतो थको ज એટલે પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થાય છે ત્યારે જ એ રાગાદી રૂપે પરિણમાય છે આવો વસ્તુનો સ્વભાવ છે। ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે કે જુઓ જે એટલે કે પરદ્રવ્ય જળ કર્મ પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી પોતાની મેળે રાગાદીના ઉદય રૂપે પરિણમે છે તે પરદ્રવ્ય તે જળ કર્મ એ આત્માને કે જે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થાય છે તેને એ રાગાદીનું નિમિત્ત થાય છે। આત્મા જ્યાં પોતાના અશુદ્ધ ઉપાદાનથી આત્મા જ્યાં પોતાના અશુદ્ધ ઉપાદાનથી પોતે રાગરૂપે પરિણમે છે ત્યારે કર્મનો રાગરૂપ ઉદય નિયમથી નિમિત્ત હોય છે તેથી પરદ્રવ્ય વડે જ રાગાદી રૂપે પરિણમાવાય છે એમ કહ્યું છે। એમ શા માટે કહ્યું એની સ્પષ્ટતા કરી કે પરદ્રવ્ય વડે જ રાગાદી રૂપે પરિણમાવાય છે એમ જ્યારે કહ્યું તો એનો અર્થ શું તો એનો અર્થ એ છે કે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થઈને જ્યારે પોતાના અશુદ્ધ ઉપાદાનથી પોતે રાગ રૂપે પરિણમે છે એટલે અશુદ્ધ ઉપાદાન તો એ એની યોગ્યતા છે એ કાંઈ એનો સ્વભાવ નથી એ તો યોગ્યતા છે ને એ યોગ્યતા તો પર્યાયમાં પડી છે એ યોગ્યતા તો ક્ષણિક છે એ યોગ્યતા એવી કાંઈ દ્રવ્યમાં નથી દ્રવ્યમાં એવો કંઈ ગુણ નથી કે જેને કારણે એવી યોગ્યતા હોય એ તો ક્ષણિક યોગ્યતા છે તત્કાળની યોગ્યતા છે તે સમયની તે યોગ્યતા છે જ્યારે એ એવું રાગ રૂપે એનું પરિણમન થાય છે ત્યારે તે સમયની તેવી યોગ્યતા છે એ સમયની તેવી યોગ્યતા છે એ વખતે અશુદ્ધ ઉપાદાનથી પોતે રાગ રૂપે પરિણમે છે એ એની યોગ્યતા છે તે સમયની એવી યોગ્યતા છે। પણ એમ નથી કે પેલા કર્મના ઉદય જળ કર્મના ઉદયો એને કારણે જીવ રાગાદી રૂપે થાય છે। ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આત્મા અનંત ગુણનો પિંડ પરમ પવિત્ર પ્રભુ ત્રિકાળ શુદ્ધ પૂરણ વિતરાગ સ્વભાવ છે। વિતરાગી સ્વભાવ છે ભગવાન આત્મા તો પવિત્ર વસ્તુ છે એનું ક્યારેય એને લક્ષ કર્યું નથી ને એટલે એની પવિત્રતા એને એનું મહાત્મા એને આવતું નથી એને જોયો નથી જાણ્યો નથી અનુભવ્યો નથી। ઠીક છે એ વાત તો બરાબર છે નથી અનુભવ્યો તો કાંઈ વાંધો નહીં પણ જેણે અનુભવ્યો છે એમની વાત પણ એ સ્વીકારતો નથી। અરે જેણે એને અનુભવ્યો છે એટલું જ નહીં પણ જેણે એમાં પૂર્ણ સ્થિરતા કરી અને પોતે શાશ્વત આનંદનો અનુભવ કરી રહ્યા છે એવા તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાતનો પણ આ જીવને સ્વીકાર થતો નથી। આ કેવો જીવ છે એને ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ ગમતું જ નહીં હોય એને દુઃખી થવાનું જ ગમે છે ભગવાનની વાતને સ્વીકારતો નથી। વિતરાગી પરમેશ્વર પરમાત્મા તીર્થંકર ભગવાન વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવળી ભગવાન મહાવીર ક્ષેત્રને વિશે બિરાજે છે એમની ઓમકાર ધ્વનિમાં આ વાત આવી છે અને ગણધર ભગવાને કહી છે અને એમાંથી જે શાસ્ત્રો બન્યા એમાં પણ એ વાત આવી છે છતાં પણ એનો વિશ્વાસ વેસતો નથી। આત્મા વિતરાગી સ્વભાવ છે એનામાં કોઈ ગુણ એવો નથી કે પોતે વિકારપણે થાય કોઈ ગુણ સ્વભાવ
આત્મામાં એવો નથી કે પોતે પોતાથી વિકાર પણ થાય, પણ પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે તે રાગાદી રૂપે થાય છે અને ત્યારે તે પરદ્રવ્ય વડે થાય પરિણમાવાય છે એમ કહેવામાં આવે છે. પરદ્રવ્યના સંગે પરદ્રવ્યના નિમિત્તે એ પોતે જ રાગાદી રૂપે થાય છે ત્યારે પરદ્રવ્ય વડે થાય પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ કહેવામાં આવે છે. તો કથની છે, બાકી થાય છે તો એ પોતે, એને બીજો શું કરવાનો હતો? એક દ્રવ્યનું કાર્ય બીજો દ્રવ્ય ક્યાં કરી શકે છે? પર્યાયમાં વિકાર સ્વદ્રવ્યના નિમિત્તે નથી થતો પણ પરદ્રવ્યના નિમિત્તે થાય છે, એટલે પરદ્રવ્ય વડે જ રાગાદી રૂપ પરિણમાય છે એમ વ્યવહારથી કહેવાય છે. સુરદેવ કહે છે કે ભાઈ, સત્ય શું છે એ સમજવાની ફુરસદ ન હોય એટલે પછી મુશ્કેલી પડે. આગળ 298માં બાના પર કહે છે કે ભાઈ, એ સ્ફટિકમણીમાં લાલ આદિ ફૂલના સંજ્ઞા કાળે એનામાં લાલ આદિ અવસ્થા થવાની જન્મક્ષણ ઉત્પન્ન છે, એ ઉત્પત્તિ છે, તેથી તે લાલ આદિ થાય છે, પણ પરવડે થાય છે એમ અર્થ છે જ નહીં. લાલ આદિ રૂપે પરિણમે છે પોતે ત્યારે પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય છે, પરંતુ ખરેખર તો પોતે એમ પરિણમે છે. કોઈને એમ થાય કે આ બધી વાતમાં ધર્મ ક્યાં આવ્યો, આમાં અમારે કરવું શું? તો ગુરુદેવ કહે છે કે ભાઈ, ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે ત્રિકાળ છે, ત્યાં પોતામાં પોતે દ્રષ્ટિ કરે તો તે પોતાની મેળે વિકારપણે થતો નથી. આ વાતને પકડવાની પહેલી, તો કે પોતે પોતાનામાં દ્રષ્ટિ કરે, પોતાના સ્વભાવથી ચ્યુત થાય નહીં તો એ ક્યારેય વિકારી ભાવે થતો નથી, વિભાવ ભાવે થતો નથી, ત્યારે એ આનંદમાં જ હોય છે. પણ નિર્મળ નિર્વિકારીપણે એ ત્યારે રહે છે, એટલે કે વિકારીપણે થતો નથી, પણ નિર્મળ નિર્વિકારપણે જ પરિણમે છે. ક્યારેય એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી ચ્યુત થતો નથી, પણ એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાંથી ચ્યુત થઈને પોતાની મેળે વિકારી થાય છે અને એમાં નિમિત્ત તરીકે એ કર્મના ઉદય છે. શું કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે ત્રિકાળ છે, ત્યાં પોતામાં પોતે દ્રષ્ટિ કરે, સ્વરૂપમાં દ્રષ્ટિ કરે તો તે પોતાની મેળે વિકારપણે થતો નથી, પણ નિર્મળ નિર્વિકારપણે પરિણમે છે અને એનું નામ જ ધર્મ છે. અંતરદ્રષ્ટિએ પરિણમવું તે ધર્મ અને કર્તવ્ય છે, બીજું કાંઈ કરવા જેવું છે નહીં, અને બીજું ક્યાં કાંઈ કરી પણ શકે છે? ભગવાન આત્મા બીજું ક્યાં કાંઈ કરી શકે છે? પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમન કરવા સિવાય બીજું આત્મા કાંઈ કરી શકતો જ નથી. છતાં અહીંયા કહે છે કે પરંતુ વર્તમાન દશામાં પરનું લક્ષ કરી પરિણમે, એટલે કે પોતે સ્વથી ચ્યુત થઈને પરનું લક્ષ કરી અને પરિણમે તો તે અવશ્ય રાગાદિરૂપ થાય છે, ત્યારે તેની યોગ્યતા પણ એવી જ હોય છે. પરદ્રવ્ય કર્મ એને પરાણે રાગાદિરૂપ કરાવે છે એમ નહીં, કર્મના ઉદયો એને રાગાદિરૂપ કરાવે છે એમ નહીં, પણ પોતે પોતાની વર્તમાન યોગ્યતાથી જ રાગાદિરૂપ થાય છે અને તેમાં પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. પરદ્રવ્ય એને રાગાદિરૂપ કરે છે એમ કહેવું એ ઉપચાર કથન છે. અગાઉ ત્રીજી ગાથામાં આવ્યું ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, પદાર્થ પોતાના દ્રવ્યમાં રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે પોતાના, પણ પરદ્રવ્યના એ કોઈ ધર્મને ચૂંબતો નથી, પરદ્રવ્યને ચૂંબતો નથી, પરદ્રવ્યની પર્યાયને પણ એ ચૂંબતો નથી, સ્પર્શતો નથી. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે
ગુરુદેવ કહે છે કે જુઓ આ લાકડી છે હાથમાં છે તો પણ એ હાથને સ્પર્શતી નથી. આ બે આંગળી ભેગી થાય ત્યારે એક આંગળી બીજીને અડતી નથી, કેમ કે એકમાં બીજીનો અભાવ છે. ત્યારે લોકો કહે છે કે અડી એમ પ્રત્યક્ષ દેખાય છે તે શું ખોટું છે? આ અડી એમ પ્રત્યક્ષ દેખાય છે તે શું ખોટું છે? ગુરુદેવ કહે છે કે ભાઈ તું સંયોગ દેખે છે, તારી દ્રષ્ટિ સંયોગી દ્રષ્ટિ છે, તારી દ્રષ્ટિ પર્યાયમાં છે, એટલે તને એમ જણાય છે. બાકી ખરેખર જો અડે તો બંને એક થઈ જાય, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને જો સ્પર્શે તો એ એક રૂપ થઈ જાય, એ બંને ભિન્ન જ રહેશે. પોતાની સ્વતંત્રતા બે દ્રવ્ય ગુમાવતા નથી, કોઈ પણ બે દ્રવ્ય પોતે પોતાની સ્વતંત્રતા ગુમાવતા નથી, એટલે ભેગા થતા નથી. દરેક દ્રવ્ય પોતે પોતાની સ્વતંત્રતા રાખીને જ પરિણમે છે, એના અસ્તિત્વમાં કોઈ ફેર પડતો નથી. કોઈ દ્રવ્યનું અસ્તિત્વ નાશ પામે એ શક્ય જ નથી, કેમ કે પદાર્થ માત્ર અવિનાશી છે. અને બીજા પણ અહીંયા ઉદાહરણ લીધા છે સમજાવવા માટે. સંયોગી ભાવની વાત કરીને એટલે ગુરુદેવ અહીંયા આગળ વાત પણ કરે છે કે એ તો પહેલા પ્રશ્ન થયો હતો કે ચટાઈના તરણા અગ્નિથી બળે છે, ચટાઈના તરણા અગ્નિથી બળે છે, અગ્નિ વિના બળે નહીં, અર્થાત તરણા પોતાથી બળે નહીં. પણ અહીં કહે છે કે અગ્નિના પરમાણુ ચટાઈને અડ્યા જ નથી, એ તો ચટાઈ અગ્નિ પણ થવાની પોતાની લાયકાતથી બળે છે. એમાં વારની અગ્નિ તો નિમિત્ત માત્ર છે. જો આ બધા ઉદાહરણને બરાબર સમજવાના છે એટલે ઉદાહરણ આપણે લીધા છે, એના ઉપર વિચાર કરવાનો છે. અને એ ઉદાહરણ પરથી દ્રષ્ટાંત પરથી દ્રષ્ટાંતમાં કહે છે કે તેવી રીતે આત્મામાં વિકાર થાય છે તે તેની તત્કાલીન યોગ્યતાથી થાય છે, એ પોતાની તત્કાલીન તે વખતની યોગ્યતાથી થાય છે, એટલે કે એ વખતનું એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે અને એ બધું પર્યાયમાં થાય છે. મૂળ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે અને એવી તત્કાલીન યોગ્યતાથી થાય છે, ત્યારે બીજું અન્ય દ્રવ્ય પરદ્રવ્ય કર્મ કે કર્મના ઉદયો જે સંયોગો છે એ ખરેખર એમાં કાંઈ કરતા નથી, એ વખતે હાજર છે તો એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ એ નિમિત્ત એમાં કાંઈ કરે છે એમ નથી. જો નિમિત્ત પર ને કરે તો નિમિત્ત અને પેલી બીજી ચીજ બંને એક થઈ જાય, એટલે નિમિત્ત અને ઉપાદાન પછી એક થઈ જાય. ઉપાદાનમાં નિમિત્ત કરે તો પછી નિમિત્ત ને ઉપાદાન બે જુદા રહેતા જ નથી. આ પ્રમાણે આત્મા પોતાની તત્કાલીન યોગ્યતાથી પર્યાયમાં રાગ આદિ રૂપે પરના સંગે નિમિત્તે પરિણમે છે એવો વસ્તુનો સ્વભાવ છે. પણ પરને લઈને વિકાર થાય છે એવો વસ્તુનો સ્વભાવ નથી, ભલે કેટલાક લોકો એવું માનતા હોય પણ ખરેખર એમ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખનામ બોલીએ.